केशोद एरपोर्ट में 21 वर्ष बाद प्रथम कॉमर्शियल फ्लाइटे उड़ान भरू। केशोद एरपोर्ट में आज थी केशोद मुंबई प्रथम फ्लाइट नो प्रारंभ। मुसाफरो में अनेरो उत्साह। राज्यकक्षा मंत्री देवाभाई मालमे मुसाफरो ने मिठाई आपी। प्रथम फ्लाइट में मुसाफरी करवा बदल शुभेच्छा पाठवी। आश्रे 92 वर्ष पहला जूनागढ़ नवाबे स्थापित करेला केशोद एरपोर्ट में छेला 21 वर्ष थी कॉमर्शियल विमानी सेवा बंद हती। एरपोर्ट ऑथोरिटी ऑफ इंडिया द्वारा 25 करोड़ खर्चे नवीनीकरण करी आधुनिक एरपोर्ट बनावेल छे, जेनु गई काले उद्घाटन थया बाद आजे 72 सीटनी क्षमता वाला प्लेन नो प्रथम केशोद मुंबई फ्लाइट नो शुभारंभ थयो, जेमा 72 मुसाफरोए मुसाफरी नो लाभ लीधो। केशोद एरपोर्ट में कॉमर्शियल विमानी सेवा शुरू थता मुसाफरो में अनेरो उत्साह जोवा मळी रह्यो छे। વધુ પડતા મુંબઈના મુસાફરોએ પ્રથમ ફ્લાઇટની મુસાફરીનો લાભ લીધો હતો। એ મુંબઈથી આવ્યા છે, મુંબઈ જઈ રહ્યા છે પાછા, ને આ એરપોર્ટની અમને જસ્ટ ફ્લાઇટ બુકિંગ કરતા હતા તો અમને ખબર પડી કે આ નવું એરપોર્ટ ખુલ્યું છે, તો અમે ઇમિડિયેટલી ટિકિટ કઢાવી અમે આવ્યા હતા ગીર ફરવા। તો ત્યાંથી ફરીને આ એકદમ નજીક પડે છે એરપોર્ટ જવા માટે, તો રાજકોટ જવું પડે કે બીજે લાંબે જવું પડે, તો આ એરપોર્ટ એક સારી ફેસિલિટી છે અને જોઈએ હવે કેવી સુખદ ફ્લાઇટ થાય છે। તો અમે તો ખુશ છીએ ત્યાંથી। બીજું કંઈ ગીર ટુરિઝમ માટે આઈ થિંક આ બહુ બહુ સરસ વ્યવસ્થા કરી છે અને બધાને સારું પડશે, રાજકોટ જવા કરતાં અહીંયાથી નજીક પડશે। કેશોદ મુંબઈ ફ્લાઇટનો શુભારંભના પ્રથમ દિવસે જ 72 સીટની ક્ષમતાના વિમાનની મુસાફરી માટે 72 મુસાફરોએ રિઝર્વેશન બુકિંગ કરાવી પ્રથમ ફ્લાઇટમાં મુસાફરીનો લાભ લીધો હતો અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની કેશોદ એરપોર્ટની નવી સેવાને બિરદાવી હતી। કેશોદ એરપોર્ટમાં કેશોદ મુંબઈ પ્રથમ ફ્લાઇટના શુભારંભે રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમે મુસાફરો અને એરપોર્ટ ઓથોરિટી હોદ્દેદારોને મીઠાઈ ખવડાવી હતી અને પ્રથમ ફ્લાઇટમાં મુસાફરીનો લાભ લેવા બદલ શુભેચ્છા પાઠવી હતી। કાલે એરપોર્ટના કેબિનેટ મંત્રી સિંધિયા સાહેબ આવ્યા હતા અને આજથી એરપોર્ટની શરૂઆત થાય, અત્યારે બે હવા બે એરપોર્ટ આવશે અને આવ્યા પછી ઉડ્ડયન થશે, કે પછીથી હિતાવી વરસતા વાત હતી એરપોર્ટ ચાલુ થાય એરપોર્ટ ચાલુ થાય, તે અત્યારે પછી હિતાવી વરે આપણો વારો આવ્યો અને અત્યારે આજથી ઉડ્ડયન શરૂઆત થાય કેશોદને। આજ હું ધારાસભ્યનો મંત્રી થયો તો જેની આ ફ્લાઇટમાં ટિકિટ લીધી એને હું મીઠું મોઢક કરાવવા આવ્યો અને આ કેશોદ માટે બહુ ઉત્તમ કામ થયું। આપણે અહીં 5-7 તાલુકા લાગે કેશોદને, પછી સોમનાથ દાદા તો અહીંથી નજીક, શ્રી દર્શન અને ગિરનાર, એટલે આપણે આ સેન્ટર કહેવાય અને જે જોતું હતું અત્યારે વર્ષોથી માગણી હતી એ અત્યારે સાકાર થઈ। કેશોદ એરપોર્ટમાં વિમાની સેવા બંધ હતી ત્યારે મુસાફરોએ રાજકોટ એરપોર્ટથી વિમાની સેવાનો લાભ મળતો, જ્યારે કેશોદથી વિમાની સેવા શરૂ થતાં મુસાફરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે।